मॉर्निंग एवरीवन, जय श्री कृष्ण। श्री सांदीपने विद्या संकुल नी आ वेब सीरीज में हूँ तमारो हार्दिक स्वागत करू छू। अमारा वीडियोस ने वधारे आगळ जोवा माटे तमे श्री सांदीपने स्कूल नी यूट्यूब चैनल ने सब्सक्राइब करी बाजू में आपेला बेल आइकन ने प्रेस करजो। केम छो स्टूडेंट्स, मजा में? आजे आपणे धोरण 9 में पाठ 9 मूलभूत हकों, मूलभूत फरजो अने राज्य नीतिना मार्गदर्शक सिद्धांतों। पाठनु नाम थोड़ुक मोटू छे, पाठ बहु लेंधी नथी। आ पाठ आपणे बे पार्ट में भणीशुं। आजे आपणे पार्ट 1 भणवा जई रह्या छीए। पाठमां कंई प्रश्न होय तो तमे पूछी शको छो। आम तो ईजी पार्ट छे, तमने समझाई जाय एवो। तो आपणे शुरू करीए छीए पार्ट 1, जेमां छे मानव हकों अने मानव अधिकारों। सौ प्रथम जोईए आपणे के भारतना बंधारणनो आमुख, तेना मुख्य आधारस्तंभ तथा विशिष्ट लक्षणोना अभ्यास अगाउना प्रकरणमां आपणे कर्यो। आपणे जोईए आमुख बंधारण, एनो तो अभ्यास आपणे कर्यो। आ प्रकरणमां बंधारणना विशेष महत्वना लक्षणो जेवा के मूलभूत हकों, मूलभूत फरजो, राज्यनीतिना मार्गदर्शक सिद्धांतो विशे आपणे माहिती मेळवाना छीए। गया प्रकरण में आप बंधारण विषे भण्या हता। आ प्रकरण में आपणे आपणा हकों, फरजो अने तेना मार्गदर्शक सिद्धांतों विषे भणीशुं। सौ प्रथम जोईए मानव हकों अने मानव अधिकारों, जेने कहेवामां आवे छे ह्यूमन राइट्स। व्यक्ति मात्रना अस्तित्व अने तेना व्यक्तित्वना सर्वतोमुखी विकास साधवामां मददरूप एवी सामाजिक परिस्थितिनुं निर्माण थवुं अने ते चालू रहे ते अत्यंत आवश्यक छे। દરેક વ્યક્તિના અસ્તિત્વનો તે જે છે તેના અસ્તિત્વના વ્યક્તિત્વનો સર્વોત્તમુખી વિકાસ, એટલે કે વ્યક્તિત્વના તમામ પાસાઓનો વિકાસ થાય તે માટે મદદરૂપ થઈ શકે એવી સામાજિક પરિસ્થિતિ, તમે જે જગ્યાએ રહો છો, જે સમાજમાં રહો છો, ત્યાંની પરિસ્થિતિનું એવી રીતે નિર્માણ થાય અને તે અત્યંત આવશ્યક છે, અને પાછી તે પરિસ્થિતિ ચાલુ રહે એવી સામાજિક પરિસ્થિતિ જે અવસ્થામાં સારી છે એ અવસ્થામાંથી વિમુખ ન થઈ જાય, અથવા તો થોડા સમય રહીને પછી નવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય કે જે તમારા વ્યક્તિત્વને હાનિ પહોંચાડે, એટલે એવી પરિસ્થિતિ કે જે તમારા વ્યક્તિત્વનો સર્વોત્તમુખી વિકાસ કરે, એટલે કે દરેક પાસાઓનો વિકાસ કરે એવી પરિસ્થિતિને ચાલુ રાખવી અત્યંત આવશ્યક છે, એને સામાન્ય રીતે માનવ હકો કહેવાય છે। દરેક લોકશાહી દેશમાં તેના નાગરિકને કેટલાક પાયાના હકો આપવાનો આપ્યા છે। આ બધા હકો વ્યક્તિ કોઈ પણ જાતના ભેદભાવ વિના ભોગવી શકે છે, એ માટે હકોના રક્ષણની ખાતરી આપવામાં આવી હોય છે। કોઈ પણ એક વ્યક્તિને, કોઈ પણ જ્ઞાતિને જાતિ અથવા તો ધર્મના આધારે અહીંયા આ હકો આપવામાં આવતા નથી। દરેક વ્યક્તિને એક સરખો હક અને અધિકાર આપવામાં આવે છે। સમાજ અને રાષ્ટ્ર દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યો હોય છે। વ્યક્તિનો મનુષ્ય તરીકે જન્મ થતાની સાથે જ કેટલાક પાયાના હકોનો તે હકદાર બને છે, તેને માનવ હક કહેવામાં આવે છે। સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ યુએન તારીખ 10 ડિસેમ્બર 1948 રોજ માનવ અધિકારો જાહેર કર્યા, તેથી 10 ડિસેમ્બરને માનવ હક દિન તરીકે આપણે ઉજવીએ છીએ। આ તારીખ યાદ રાખજો સ્ટુડન્ટ્સ, તારીખ 10 ડિસેમ્બર 1948 રોજ માનવ અધિકારો જાહેર કર્યા, તેથી આ તારીખને માનવ હક દિન તરીકે આપણે ઉજવીએ છીએ। માનવ હક દિન, માનવ હકોની વૈશ્વિક ઘોષણાને સ્વીકૃતિ આપી ત્યારબાદ માનવ હકો પૈકી કેટલાક અત્યંત મહત્ત્વના હકોનો આપણે ત્યાં સ્વીકાર કરવામાં આવ્યો અને તેમના રક્ષણની ખાતરી આપવામાં આવી અને બંધારણ સભાએ તેને બંધારણમાં ગૌરવભર્યું સ્થાન આપ્યું। આમ જે માનવ હકોને કાયદાકીય પીઠબળ આપીને બંધારણમાં સમાવ્યા તેને મૂળભૂત હકો કહેવામાં આવે છે। આ માનવ હકો મનુષ્ય તરીકેનું ગૌરવ જાળવી રાખવાના હેતુથી ઘોષિત કરવામાં આવ્યા છે, મનુષ્યને મનુષ્ય તરીકેનું ગૌરવ જાળવી રાખવા માટે। માણસ જે છે તો માણસને ક્યારેય આપણે પશુ તરીકે નથી જોતા, આપણે માણસને માણસ તરીકે જ જોઈએ છીએ। તો આ માણસ દરેક વ્યક્તિનું વ્યક્તિત્વ તરીકેનું, એક સારી વ્યક્તિ તરીકેનું ગૌરવ જળવાઈ રહે તેવા હેતુથી, તેવા પર્પઝથી આ માનવ હકોને ઘોષિત કર્યા છે।
મનુષ્યનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેની ન્યૂનતમ જરૂરિયાતો છે રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય. ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી જરૂરિયાત, ખૂબ જ ઓછામાં ઓછી જરૂરિયાત, જેને કહેવામાં આવે છે પ્રાઇમરી નીડ. કોઈ વ્યક્તિને બીજી કંઈ જરૂરિયાત હોય કે ન હોય, પણ રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય આટલી વસ્તુની તો દરેક વ્યક્તિઓને જરૂર પડે છે. તો આ વસ્તુઓની તેને ગૌરવપૂર્વ અને સન્માનજનક સ્થિતિમાં પ્રાપ્તિ થઈ શકે એને જોઈએ છે, પણ એને કેવી રીતે આપવાની આ તમામ વસ્તુ ગૌરવપૂર્વક અને સન્માનજનક સ્થિતિમાં. ઉપરાંત તે સર્વોત્તમુખી વિકાસ સાધી શકે તે જાતનું રાજકીય અને સામાજિક વાતાવરણ મળી રહે એનો રાજ્ય સ્વીકાર કરીને તેના રક્ષણની બાંયધરી આપવામાં આવી છે. આવા પાયાના મૂળભૂત માનવ અધિકારો એ લોકશાહી શાસન પ્રથાની પાયાની ઓળખ છે. મૂળભૂત હકો કયા કયા છે એ આપણે જોઈએ. રાષ્ટ્રની સ્થિરતા વ્યક્તિ સ્વાતંત્ર્યના રક્ષણ અર્થે તથા સરમુખત્યારશાહી સામેના રક્ષણ માટે મૂળભૂત હકો જરૂરી છે તે નીચે મુજબ છે. તો ફંડામેન્ટલ રાઇટ્સના કેટલાક પ્રકારો છે, જેમાં છે સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ સામેનો હક, ધાર્મિક સ્વાતંત્રતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને બંધારણીય ઇલાજોનો હક. તો અહીંયા આપણે સૌપ્રથમ સમાનતાના હક વિશે જોઈએ. કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ એ આ બે ખ્યાલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે કાયદા સમક્ષ સમાનતા એટલે દરેક કાયદાની સમક્ષ સમાનતા, દરેક કાયદો બધાને એક જ સરખો લાગુ પડે અને દરેક કાયદા થકી બધાને એક જ સરખું રક્ષણ મળે. કાયદા સમક્ષ સમાનતા એટલે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષાધિકારોનો અભાવ. કોઈ પણ વ્યક્તિને વિશેષ અધિકાર આપવામાં આવે અને કોઈ પણ એક વ્યક્તિને અધિકાર આપવામાં ન આવે એવું નહીં, પરંતુ સમાજની દરેક વ્યક્તિઓને એક જ સરખો અધિકાર આપવો. એક સરખી પરિસ્થિતિમાં મુકાયેલ વ્યક્તિઓને એક સરખો કાયદો લાગુ પડશે. જે વ્યક્તિ જે પરિસ્થિતિમાં છે એ જ પરિસ્થિતિમાં બીજી વ્યક્તિ મુકાય, ત્રીજી મુકાય કે કદાચ સમાજમાં રહેતી કોઈ પણ વ્યક્તિ મુકાય, તો પણ એ બધાને એક જ સરખો કાયદો લાગુ પાડી શકાય. આ હક મુજબ વ્યક્તિઓ વચ્ચે જ્ઞાતિ, જાતિ, લિંગ, જન્મસ્થાન, આવક કે શિક્ષણના કારણોસર ભેદભાવ રાખવામાં આવશે નહીં. તેમની સાથે કાયદાનો વ્યવહાર એક સરખો રહેશે. વડાપ્રધાનથી માંડી પટ્ટાવાળા સુધીની કક્ષાવાળી વ્યક્તિએ પોતે કાયદા વિરુદ્ધનું કૃત્ય કરેલું હોય તો તે બદલે સામાન્ય નાગરિકની જેમ સમાન ધોરણે તે જવાબદાર રહેશે અને સામાન્ય અદાલતના ચુકાદાને આધીન રહેશે. હવે આ એક ખૂબ ખૂબ જ સરસ વાત છે, તમને સાદી અને સરળ ભાષામાં સમજાવી છે કે વડાપ્રધાનથી માંડી અને પટ્ટાવાળા સુધીની કોઈ પણ કેટેગરીની વ્યક્તિ હોય એણે જો કંઈ પણ સમાજમાં ગેરરીતિ આચરી હોય કે કોઈ પણ કાયદા વિરુદ્ધથી એ ગયો હોય, કાયદા વિરુદ્ધનું કામ કર્યું હોય, તો પણ કાયદો બધાને એક જ સરખો લાગુ પડશે. જે તમે વડાપ્રધાન ઉપર લાગુ પાડી શકો એ જ પટ્ટાવાળા ઉપર પણ લાગુ પાડી શકાય. જો કે રાષ્ટ્રપ્રમુખ કે રાજ્યપાલ વગેરેને કેટલાક વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે. આ બે લોકો એવા છે કે જેને ભારતીય બંધારણ મુજબ થોડોક વિશેષ અધિકાર આપવામાં આવ્યો છે, જેમાં છે રાષ્ટ્રપ્રમુખ અને રાજ્યપાલ. કાયદાના સમાન રક્ષણનો અર્થ થાય છે કે સમાન સંજોગોમાં કાયદાને વ્યવહાર સમાન જ હોવો જોઈએ. કોઈ વ્યક્તિ કે વર્ગને અલગ રાખી તેમના પ્રત્યે ભેદભાવ દર્શાવતો કાયદો રાજ્ય ઘડી શકે નહીં. દરેક કાયદો તમામને માટે એક સરખી રીતે લાગુ પડવો જોઈએ. કોઈ પણ નાગરિકને દુકાનો, નાસ્તાગૃહો, હોટલો, જાહેર મનોરંજનના સ્થળોએ પ્રવેશ મેળવવાનો, જાહેર સ્થળોનો ઉપયોગ કરવાનો, જાહેર રસ્તા, તળાવો કે કૂવાઓનો વપરાશ કરવાની, તમામને એક સરખી તક આપવામાં આવી છે. સમાજના દરેક લોકો દરેક વસ્તુઓનો એક જ સરખો ઉપયોગ કરે છે. સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ કાયદાકીય જોગવાઈઓ લિંગના આધારે ભેદભાવ ગણાશે નહીં. બાળક છે અને આ સ્ત્રી છે તો એની માટે લિંગના આધારે પણ કાયદામાં ભેદભાવ કરી શકાશે નહીં. તે જ પ્રમાણે સમાજની અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિઓ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની ઉન્નતિ માટે રાજ્યને ખાસ જોગવાઈ કરતાં રોકી શકાશે નહીં. સરકારી નોકરીઓમાં કે ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટે અનામતની બેઠકોની અલગ જોગવાઈ એ સમાનતાના હકનો ભંગ ગણાશે નહીં. રાજ્યોની જાહેર નોકરીઓમાં નિમણૂક સંબંધી બાબતોમાં તમામ નાગરિકો માટે સમાન તક રહેશે. જોકે નોકરી સંબંધી જરૂરી લાયકાતો નક્કી કરવાની રાજ્યને છૂટ આપવામાં આવી છે.
સામાજિક ન્યાય અને વ્યક્તિના ગૌરવની ખાતરી સ્વરૂપે અસ્પૃશ્યતાને નાબૂદી કરીને અસ્પૃશ્યતાનું કોઈ પણ સ્વરૂપ આચરણ પર પ્રતિબંધ અને શૈક્ષણિક ગુનો શિક્ષાપાત્ર ગુનો બને છે. સામાજિક ન્યાય અને વ્યક્તિની ગૌરવની ખાતરી આપવામાં આવી છે આપણા બંધારણ માટે. તો આ માટે તમે કોઈ પણ વ્યક્તિને અસ્પૃશ્ય કહી અથવા તો તેને એવી રીતે બોલાવી તમે તેના તમારી વિચાર ઉપર તમે પ્રતિબંધ તમારે મૂકવાનો છે. તમારે કોઈ પ્રત્યે એવું ખરાબ આચરણ કરવાનું નથી. જો આવું થાય તો એ શિક્ષાપાત્ર ગુનો બને છે. સમાજમાં કૃત્રિમ ભેદભાવ ઊભા કરતા ઇલકાબો અને ખિતાબો દૂર કરવામાં આવ્યા છે. જેમ કે નામની આગળ સર, દિવાનજી, રાવ, બહાદુર જેવા વિશેષણો લાગતા હતા તે દૂર થયા છે. પહેલાં સમાજમાં આવા કૃત્રિમ ભેદભાવ રહેતા. કોઈ પણ મોટા માણસને સર, દિવાનજી અથવા તો રાવ, બહાદુર જેવા વિશેષણો આપવામાં આવતા, પરંતુ હવે આવા વિશેષણો દૂર થયા છે. સ્વતંત્રતા પછી જુદા જુદા ક્ષેત્રોમાં તેમના વિશિષ્ટ પ્રદાનને અને સિદ્ધિઓને ધરાવતી વ્યક્તિઓને બિરદાવવા માટે સરકાર દ્વારા ભારત રત્ન, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, પદ્મશ્રી જેવા વિશિષ્ટતા દર્શક એવોર્ડ આપવામાં આવે છે. આ કોના તરફથી આપવામાં આવે છે? તો કે વિશિષ્ટ પ્રદાનને અને સિદ્ધિઓ ધરાવતી વ્યક્તિઓને બિરદાવવા માટે સરકાર તરફથી ભારત રત્ન, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, પદ્મશ્રી જેવા વિશિષ્ટતા દર્શક એવોર્ડ આપવામાં આવે છે. લશ્કરી સેવાઓમાં પરમવીર ચક્ર અપાય છે. લશ્કરી સેવાઓમાં નામની આગળ જનરલ, મેજર, ચીફ માર્શલ, ફિલ્ડ માર્શલ જેવા વિશેષણો લાગે છે તે સમાનતાના હકનો ભંગ ગણવામાં આવતો નથી. આમ આ હક થકી સમાનતાવાળા સમાજની સ્થાપનાનો ઉદ્દેશ છે અને ભારતમાં કાયદાનું શાસન છે તે સ્થાપિત થાય છે. અલગ પ્રકારના સમૂહો કે વર્ગો માટે તેમની અલગ વિશિષ્ટ સેવાઓના સંદર્ભમાં અલગ પ્રકારની કાયદાકીય જોગવાઈઓ હોઈ શકે છે. દાખલા તરીકે વકીલો, ડૉક્ટરો, શિક્ષકો, વીમા કંપનીઓ, સ્ત્રીઓ, સગીરો માટે આ અલગ અલગ કાયદાઓ છે. સમાન કામ માટે સમાન વેતનનો સિદ્ધાંત પણ આ અનુચ્છેદનો જ ભાગ છે. સ્વાતંત્ર્યનો હક, હવે આ જોઈએ બીજો હક. બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને 6 પ્રકારની સ્વતંત્રતાઓ બક્ષવામાં આવી છે, જે નીચે પ્રમાણે છે. એમાં સૌથી પહેલી સ્વતંત્રતા છે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા. મંડળો અથવા તો સંઘ રચવાની સ્વતંત્રતા. ભારતના કોઈપણ પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા. ભારતના કોઈપણ પ્રદેશમાં કોઈપણ ભાગમાં રહેવાની અને ત્યાં સ્થાયી થવાની સ્વતંત્રતા. ગમે તે વ્યવસાય, કામ કે વેપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા. હવે આ 6 પ્રકારની સ્વતંત્રતા આપણા બંધારણમાં આપેલી છે ભારતના દરેક નાગરિકોને. ભારતીય નાગરિકો વ્યક્તિત્વના સર્વોત્તમમુખી વિકાસ અને અભિવ્યક્તિ માટે, લોકશાહીના સુચારું સંચાલન માટે, વ્યક્તિ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે એ માટે હકનું સવિશેષ મહત્વ છે. કોઈ પણ વ્યક્તિ આ બધી સ્વતંત્રતાનો મનસ્વીપણે, બેફામપણે વર્તીને, સ્વચ્છંદી બનીને ઉપયોગ કરી શકે નહીં. સમાજનો કોઈ પણ વ્યક્તિ આ બધી જ સ્વતંત્રતાનો એ મન પડે, બેફામપણે વર્તીને સ્વચ્છંદી. સ્વતંત્રતા સારી છે પણ સ્વચ્છંદતા સારી નથી. એટલે સ્વચ્છંદી બનીને એનું મન પડે એમ એવો ઉપયોગ કરી શકે નહીં. રાજ્ય સમાજના વ્યાપક હિતમાં જાહેર સુલે શાંતિ અને સલામતી અર્થે આ સ્વતંત્રતાઓ પર વ્યાજબી નિયંત્રણ મર્યાદાઓ મૂકી શકે છે એવી બંધારણમાં સ્પષ્ટતા થઈ છે. કઈ સ્વતંત્રતા કઈ મર્યાદામાં રહીને ભોગવવાની છે તેની જાહેરાત બંધારણમાં કરવામાં આવી છે. ભારતીય નાગરિકને પોતાના વિચારોને વાણી અને વર્તન દ્વારા અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. લેખિત યા મૌખિક કે આંગિક અભિનય થકી વ્યક્ત કરી શકે છે, પરંતુ તે મુજબ અમર્યાદિત કે નિરંકુશ રીતે વર્તવાની કોઈ છૂટ આપી નથી. કેટલુંક વ્યાજબી નિયંત્રણ કે મર્યાદાઓ બંધારણે મૂક્યા છે, જેવા કે ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા, રાજ્યની સલામતી, વિદેશી રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો, જાહેર વ્યવસ્થા એટલે જાહેર શાંતિ, સુલેહ અને સલામતી, નીતિમત્તા, શિષ્ટતાના હિતમાં, અદાલતી તિરસ્કાર, બદનક્ષી, ગુનાની હિંસાની ઉશ્કેરણી જેવી બાબતોને ધ્યાનમાં લઈને આ સ્વતંત્રતાઓના હકનો ઉપયોગ કરવા પર રાજ્ય કાયદા દ્વારા વ્યાજબી નિયંત્રણો મૂકી શકે છે.
આ ઘણી બધી મર્યાદાઓ વ્યાજબી છે કે નહીં તે નક્કી કરવાની સત્તા ન્યાયતંત્રની છે. અખબારી સ્વાતંત્ર્યમાં વિચારો અને અભિપ્રાયો થકી જાહેર હિતને આગળ ધપાવવાનો હેતુ છે, પરંતુ આ સ્વાતંત્ર્યનો અલગ ઉલ્લેખ થયો નથી. અભિવ્યક્તિની સ્વતંત્રતામાં તેનો સમાવેશ થઈ જાય છે. તાજેતરમાં 2009 થયેલા બંધારણમાં સુધારા મુજબ 6-14 વર્ષ સુધીની ઉંમરની તમામ બાળકોને નિઃશુલ્ક એટલે કે મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર છે. ગુનાના સમયે વ્યક્તિનું કૃત્ય ગુનો ન ગણાતું હોય તો તેને સજા કરી શકાય નહીં. તેમજ સમાજની નિર્ધારિત જોગવાઈઓથી વધુ સજા કે એકના એક ગુના માટે એકથી વધુ વખત વ્યક્તિને સજા થઈ શકતી નથી. કાયદા દ્વારા સ્થાપિત જોગવાઈ મુજબ કોઈ પણ વ્યક્તિને એના જીવન અને અંગત સ્વાતંત્ર્યથી વંચિત કરી શકાય નહીં. ધરપકડ કરાયેલ વ્યક્તિને ધરપકડ કરવાના કારણોની શક્ય તેટલી તોરાથી જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી શકાય નહીં. તેને પસંદગીના ધારાશાસ્ત્રની સલાહ લેવાનો અને બચાવ કરવાના તેના અધિકારોનો ઇનકાર કરી શકાય નહીં. તેમજ ધરપકડ કરાયેલને કસ્ટડીમાં રખાયેલ દરેક વ્યક્તિ તેની ધરપકડ કર્યાના 24 કલાકમાં સૌથી નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવે. મેજિસ્ટ્રેટની પરવાનગી વિના કોઈ પણ વ્યક્તિને કસ્ટડીમાં રાખી શકાય નહીં. આ એક જનરલ નોલેજ છે, તમારે જાણવાની જરૂર છે કે વ્યક્તિને કસ્ટડીમાં લેવી તો પણ એના માટે શેની જરૂર છે. પ્રતિબંધક અટકાયતી ધારા હેઠળ જે વ્યક્તિને ધરપકડ કરાયેલ હોય તેવી વ્યક્તિને ઉપરયુક્ત બાબતો લાગુ પડશે નહીં. નિવારક અટકાયત એટલે કે પ્રતિબંધિત અટકાયત, રાજ્યને એમ લાગે કે કોઈ વ્યક્તિ તરફથી કોઈ ગુનાહિત કૃત્ય કે પ્રવૃત્તિ થવાની સંભાવના છે તો સાવચેતીના પગલા તરીકે તેને નિવારક અટકાયત ધારા હેઠળ ધરપકડ કરી શકાય. આ ધારાનો હેતુ અટકાયતીને તેણે કૃત્ય કર્યા બદલ તેને શિક્ષા કરવાનો નથી, પરંતુ રાજ્ય, સમાજ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય કરતા અટકાવવાનો છે. આ કાયદા હેઠળ અટકાયતીને 3 માસ કરતાં વધુ સમય માટે અટકાયતમાં રાખવાની સત્તા મળતી નથી. તેને વધુમાં વધુ 3 માસ સુધી અટકાયતમાં લેવામાં આવે છે, એથી વધારે તેને કસ્ટડીમાં રાખવાની સત્તા છે નહીં. વડી અદાલતના ન્યાયાધીશો કે સલાહકાર બોર્ડના અભિપ્રાયના આધારે અટકાયત હુકમ રદ પણ કરી શકાય છે. કેટલો સમય અટકાયત ચાલુ રાખવી એ નિર્ણય રાજ્ય સરકાર કરી શકે. હવે જે શોષણ વિરુદ્ધનો અધિકાર, કોઈ પણ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણ વિહીન સમાજની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ બંધારણનો છે. કોઈ પણ વ્યક્તિ સામેવાળી વ્યક્તિનું શોષણ કરી શકે નહીં જે આ હક દ્વારા સિદ્ધ થાય છે. મનુષ્યનો વેપાર, વેઠ પ્રથા અને દાસત્વ અને બળજબરી કરાવતી કોઈ પણ પ્રકારની મજૂરી પ્રતિબંધિત છે. કોઈ પણ વ્યક્તિને તમે તમારો એની મરજી વિરુદ્ધ દાસ બનાવીને રાખી શકો નહીં. આ જોગવાઈનો ભંગ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે. અનૈતિક હેતુઓ માટે બાળકોને કે સ્ત્રીઓના વેપાર, બળજબરી કરાવવાથી મજૂરી કે મરજી વિરુદ્ધનું દાસત્વ, વેતન વિનાની મજૂરીનો અને સદીઓથી ચાલી આવેલી વેઠ પ્રથાનો અંત લાવવાનો છે. સદીઓથી ઘણી બધી જે દૂષણો જે આપણા સમાજમાં પ્રવર્તેલા હતા એનો અંત લાવવાનો આ હકનો હેતુ છે. કોઈ પણ વ્યક્તિ પાસે વિના વેતનથી કે લઘુત્તમ વેતન કરતાં ઓછા વેતનથી બળજબરી કે ફરજિયાતપણે મજૂરી કે કામ કરાવવું એ શિક્ષાપાત્ર ગુનો છે. તમે કોઈ પણ વ્યક્તિ જો એની મરજીથી કામ કરતા હોય તો જ ઠીક છે, બાકી તમે એને ઓછો પગાર આપીને અથવા તો બળજબરીથી કે ફરજિયાતપણે તમે તેને કામ કરાવી શકો નહીં. જો તમે આવું કરાવો તો તે શિક્ષાપાત્ર ગુનો બને છે. 14 વર્ષથી નીચેની ઉંમરના કોઈ પણ બાળકને કોઈ કારખાના, ખાણમાં કે જોખમી વ્યવસાયમાં, બાંધકામ, ગેરેજ, હોટલ કે લારી ગલ્લા કે ઘર નોકર તરીકે પણ કામે રાખી શકાશે નહીં. બાળ મજૂરી નાબૂદી કાનૂન હેઠળ એ શિક્ષાપાત્ર ગુનો જાહેર કરાયો છે. જો કે રાજ્યને જાહેર હેતુઓ માટે લશ્કરી સેવાઓ કે રાષ્ટ્રીય ફરજો, સમાજ સેવાના કોઈ ક્ષેત્રમાં ધર્મ, જાતિ, લિંગ, જ્ઞાતિ કે વર્ગનો ભેદભાવ રાખ્યા વિના ફરજિયાતપણે વ્યક્તિ પાસે સેવા લેવાનો અધિકાર છે. આ સેવા વેતનવિતા વિના કે સવેતન પણ હોઈ શકે. હવે છે ધાર્મિક સ્વાતંત્ર્યનો હક. ભારતના કોઈ પણ નાગરિકને અંતઃકરણ અનુસાર પોતાનો મનપસંદ ધર્મ માનવાનો, તેનું પાલન કરવાનો અને તેનો પ્રચાર પ્રસાર કરવાનો સમાન અધિકાર બંધારણે ઘડ્યો છે.
परंतु आ स्वतंत्रता जाहिर व्यवस्था नीतिमत्ता ने स्वास्थ्य ने बाद न आवे ते रीते व्याजबी नियंत्रणों ने आधीन रही ने धार्मिक स्वातंत्र नो अधिकार भोगवानो छे। धार्मिक क्रियाकांडों प्रार्थना के पूजा करवानो स्वातंत्र नो समावेश आमां थाय छे। भारत में राज्य ने पोता नो कोई धर्म नथी के भारत नो राज्य कोई धर्म के संप्रदाय ना सिद्धांतों के मान्यताओं ने आधार चालतु नथी। राज्य कोईपण समुदाय की धार्मिक बाबतों में धार्मिक मान्यताओं में दखलगिरी करी शके नहीं। कोई राज्य ने के कोई प्रदेश ने पोतानो कोई धर्म के संप्रदाय होतो नथी ते दरेक व्यक्तिना हित माटे आ बधा कार्यो करे छे। धार्मिक अने सखावती हेतुओं माटे संस्थाओं स्थापवानो अने तेमनुं संचालन अने वहीवट करवानी स्वतंत्रता पण धार्मिक समूहोने आपवामां आवी छे। कोईपण राज्य जाहिर करवेरा द्वारा ઊભા કરાયેલા જાહેર ફંડનો ઉપયોગ કોઈ ખાસ ધર્મ કે સંપ્રદાયના લાભ કે અભિવૃદ્ધિ માટે કરી શકાય નહીં। સરકારી ગ્રાન્ટમાંથી ચલાવાતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાય નહીં। સરકારી ગ્રાન્ટમાંથી કોઈ પણ તમે ધાર્મિક સંસ્થા ચલાવી શકો નહીં। ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની ધાર્મિક ઉપાસનામાં હાજર રહેવાની ફરજ પણ તમે પાડી શકો નહીં। પાંચમું છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો। ભારતમાં વિવિધ ધર્મો વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિઓ ધરાવતા લોકો રહે છે। ભારતના પ્રદેશમાં રહેતા લોકોને પોતાની આગવી ભાષા લિપિ સંસ્કૃતિની ઓળખ અને તેના આધારે રચાયેલા વર્ગ સમૂહોને જાળવી રાખવાનો અધિકાર છે। કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓ કે જે રાજ્યની ગ્રાન્ટ પર નિર્ભર હોય તેમાં તમે ધર્મ જાતિ જ્ઞાતિ ધર્મ જાતિ જ્ઞાતિ ભાષા કે તેવા કોઈ કારણસર કોઈ નાગરિકને પ્રવેશ આપવાનો ઇનકાર પણ કરી શકાય નહીં। હા, જો કે ઉમેદવાર ચૂંટણીમાં ધર્મ કે જાતિ ભાષાના ધોરણે પોતાને મૃત આપવાની અપીલ કરે તો તે લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 123(3) હેઠળ ગેરરીતિ ગણાય છે। કોઈ પણ રાજ્યો કોઈ કાયદો ઘડીને નાગરિકો કે તેના કોઈ વિભાગ પર કોઈ સંસ્કૃતિ કે કોઈ ભાષાના આધાર પર રચાયેલી તમામ લઘુમતીઓને તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને વહીવટ કરવાનો અધિકાર અપાશે। રાજ્ય પણ કોઈ પણ ધર્મ કે ભાષા પર રચાયેલી લઘુમતી સંસ્થાઓને રાજ્ય નિધિમાંથી અપાતી શૈક્ષણિક સહાય કે શૈક્ષણિક શિષ્યવૃત્તિ જેવા લાભોમાં માત્ર એ કારણોસર ભેદભાવ કરી શકે નહીં। આવી લગે લઘુમતી સંસ્થાઓની મિલકતનું ફરજિયાત સંપાદન કે પોતાને હસ્તક લેવા ઈચ્છે તો રાજ્ય જરૂરી વળતર આપીને જ તે કરી શકે। આમ શૈક્ષણિક સંસ્થાઓના સંદર્ભે મહત્વપૂર્ણ જોગવાઈઓ બંધારણમાં કરવામાં આવી છે। છઠ્ઠું છે બંધારણીય ઇલાજોનો હક। ગમે તેટલા સારા કાયદાઓ ઘડવામાં આવે, મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવે, પરંતુ જો તેનો અમલ યોગ્ય રીતે ન થાય તો આવી સ્વતંત્રતાનો કે અધિકારનો કોઈ અર્થ સરતો નથી। તેથી આ હકોના અમલ માટે બંધારણમાં જોગવાઈઓ કરવામાં આવે છે, જે અનુસાર મૂળભૂત હકોના ભંગ બદલ સીધા જ સર્વોચ્ચ અદાલતમાં કે વડી અદાલતમાં જઈને દાદ માંગવાના અધિકારને પણ મૂળભૂત હક તરીકે સ્વીકારવામાં આવ્યો છે। સર્વોચ્ચ અદાલત મૂળભૂત હકોના રક્ષણની અગત્યની ભૂમિકા ભજવે છે। આ અંગે અદાલતોએ જરૂરી લાગે તે પ્રકારના યોગ્ય આદેશો સૂચનો કે આજ્ઞાપત્રો હુકમનામા કાઢવાની વિશાળ સત્તા તેને બંધારણમાં બક્ષવામાં આવી છે, જે અંગે કોઈ વાંધો લઈ શકતું નથી। મૂળભૂત અધિકારોનો ભંગ થયાની કોઈ રાજ્યની ફરિયાદ કરવામાં આવે તો તેને યોગ્ય ઉપાયો કરવાનું સર્વોચ્ચ અદાલત માટે જરૂરી છે। ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર આ હકને બંધારણનો આત્મા સમાન કહ્યો છે। સંસદ કાયદા દ્વારા આવા હુકમો બહાર પાડવાની સત્તા અન્ય કોઈ અદાલતને સુપ્રત કરી શકે છે। મૂળભૂત અધિકારોનો ભંગ થયો હોય કે તે સાથે અસંગત હોય તેવો કાયદો ઘડતા રાજ્ય વિધાનસભાને સર્વોચ્ચ અદાલત અટકાવી શકે છે। આમ આ હક કોઈ પણ નાગરિકને મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતમાં જવાનો હક અને એ હકોનું રક્ષણ મેળવવાનો હક છે। આમ બંધારણમાં બક્ષવામાં આવેલા મૂળભૂત હકો ભારતીય નાગરિકો માટે ઉપલબ્ધ કરાયા છે। આ હકો સરકારો કેન્દ્ર અને રાજ્ય સામે આપવામાં આવ્યા છે। મૂળભૂત હકો બધા સમય માટે બધા નાગરિકો માટે ઉપલબ્ધ છે, પરંતુ
કટોકટીના સંજોગોમાં અમુક મૂળભૂત હકો સ્થગિત પણ કરી શકાય છે. કોઈ પણ નાગરિકના મૂળભૂત હકો છીનવાઈ જાય તેવો કોઈ પણ કાયદાઓ રાજ્ય ઘડી શકતું નથી. સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે મૂળભૂત હકોનો પાર્ટ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ પાર્ટમાં આપણે ભણવાના છીએ મૂળભૂત ફરજો અને તેના પ્રકારો. અત્યારે અહીંયા હું તમને આગળ સ્વાધ્યાયમાંથી પહેલો અને બીજો પ્રશ્ન હોમવર્કમાં આપું છું, જે તમારે ફેરબુકમાં જ લખવાનો છે. સ્ટુડન્ટ્સ, હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું પાર્ટ 9ના પાર્ટ 2 સાથે. વાંચીને તૈયાર રાખજો. હવે મળીશું આપણે ફરીને નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.